મહારાજે કહ્યું તમે બફાટ તો બહુ સારો કર્યો પણ જરા સમજાવો તો ખરા કે હાથી કેમ પંચેન્દ્રિય અને ઘોડો કેમ ચૌરેન્દ્રિય. ફટાફટ બોલતા ગયા, હાથી ને ચાર પગ ને આગળ સૂંઢ એટલે પંચેન્દ્રિય, ઘોડા ને ખાલી પગ જ છે, સૂંઢ તો છે ને એટલે ચૌરેન્દ્રિય, અને મો ડોકરો તે ઇન્દ્રિય કેમ, તો કે બે પગ ને આ એક લાકડી, ત્રણ ને લઈને હાલે એટલે તે ઇન્દ્રિય, અને મું બે ઇન્દ્રિય, મું ને મારી લુગાઈ, લુગાઈ એટલે વહુ, ઘરવાળી ને લુગાઈ કે તો મું ને મારી લુગાઈ, તો મેં બે ઇન્દ્રિય, થોડે કોઈ નહીં થે એકલા. ભાઈ આ તો જોક છે, હાચું લાઈને નહીં જતા, નહીં તો ઘરે જઈને નવા જીવી ચારી કાઢશે. ઘરવાળી ને કે તને શું આવડે છે, જો હું શીખી આવ્યો, હાથી પંચેન્દ્રિય ઘોડો ચૌરેન્દ્રિય. કીડી મકોડી માખી અને મચ્છર ની પણ રક્ષા કરે એનું નામ જૈન છે. હું તમને આજે સુરક્ષાના મુદ્દે સમજાવું છું, જૈન સાધુ એકેન્દ્રની પણ સુરક્ષા કરે એટલે વિકલેન્દ્ર તો આવી જ જાય. તમારા જેવા શ્રાવકે વિકલેન્દ્રિયની પણ સુરક્ષા કરવાની છે, એ ઉત્પન્ન ન થાય એ પ્રકારની તમારે ત્યાં જૈણા હોવી છે. તમને ખબર છે ચોમાસામાં સાધુ મહારાજ સવાર અને સાંજે તો કાજો કાઢે, પ્લસ બપોરે પણ કાઢે. ચોમાસામાં જીવ ઉત્પત્તિ થવાના ચાન્સીસ છે, માટે બપોરે પણ સફાઈ થાય. તમારા ઘરની અંદર તમારી શ્રાવિકાને કહેવું જોઈએ કે દિવસમાં ત્રણ વખત સફાઈ થવી જોઈએ. મોદીનું સ્વચ્છતા અભિયાન, એની પાછળનું લક્ષ્ય જુદું છે. ભગવાન મહાવીરનું સ્વચ્છતાનું અભિયાન, કેન્દ્રમાં સુરક્ષા છે, એક જીવ મરવો ન છે. આજે વિકલેન્દ્રિયની પણ ભયંકર વિરાધના ચાલે છે. મેને સુના હે પરદેશની અંદર કીડી અને મકોડીની ચટણી થતી હોય છે. તમને નહીં ખબર હોય, તીડ હોય ને તીડ, જે ઓલા બગીચામાં પાક થાય, સોરી ખેતરમાં, આ ખેતરના પાક પર જે તીડ થાય ને, એ તીડને વઘારી એની વેફર બનાવવામાં આવે છે, ખવાય છે. ચાઇના જાઓ, શું નથી ખાતા એ પ્રશ્ન છે. તમે લોકો દવાઓ છાટીને મારવાના ધંધા કરો, સુરક્ષા. અને વિકલેન્દ્રિય પછીનું લાસ્ટ આવે છે પંચેન્દ્રિય. પણ પંચેન્દ્રિયના મુખ્ય ચાર પ્રકાર છે, એક નરક, એક દેવ, એક તિર્યંચ, એક મનુષ્ય. નરક અને દેવને તો તમે કઈ મારી શકવાના જ નથી, એને ભૂલી જાઓ. કોણ બચ્યા આવે? તિર્યંચ અને મનુષ્ય. તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ, એની પણ વિરાધના થાય છે. તમને ખબર છે પરદેશમાં સાપના સ્નેક જ્યુસ બને છે. સાપના જેવી રીતના સંચામાં શેરડી નાખીને શેરડીને પીલી નાખો ને એનો જ્યુસ પીવો, જીવતા સાપને સંચામાં નાખી આમ ઘુમાવી એનું જ્યુસ નીકળે એના શરીરના અવયવોનું, અને એ પીવડાવવામાં આવે છે. તિર્યંચોની ચિકાર હત્યા થાય છે. હું આજે તમને એક વાત કરવાનો છું, એ પેલા કેટલીક વાત કરી દઉં કે વર્તમાન કાળમાં અબોલ ગણાતા તિર્યંચોની કેટલી ભયંકર હત્યા થાય છે. ભૂતકાળમાં હરિયાણાની પાસે સહરાનપુર ગામ છે. આ ગામની અંદર એક જૈન શ્રાવક રહેતો હતો. આ 1910ની વાત છે, અત્યારે શું છે 2019. આથી 109 વર્ષ પહેલાની આ ઘટના કહું છું કે લાલા જંબુ પ્રસાદ રહેતા હતા, અને એ વખતે ગામનો કલેક્ટર અંગ્રેજ હતો. આ અંગ્રેજ કલેક્ટરને વિચાર આવ્યો કે મારે શિકાર કરવો છે, અને શિકાર જો કરવો હોય તો હાથી પર બેસીને કરવાની મજા આવે. પોતાની પાસે હાથી નહોતું, લાલા જંબુ પ્રસાદની પાસે હાથી હતો, એને પોતાના માણસોને મોકલ્યા, લાલાજીને સમાચાર આપો કે હાથી જોઈએ છે, હાથી આપો. અંગ્રેજોનો એટલો દબદબો હતો ના ન પાડી શકાય, પણ લાલાજી હતા. લાલાજીએ પૂછ્યું ક્યો ચાહીએ, હાથી ક્યો ચાહીએ? શિકાર કરને કે લીએ જાઓ, વાપસ ચલે જાઓ, તમારા કલેક્ટરને કહી દેજો આ હાથી શિકાર માટે નથી. કલેક્ટર પોતે આવ્યા, એ આપે છે કે નથી આપતો હાથી? નહીં મળે. અને જો હાથી નહીં આપે ને તો પરિણામ શું આવશે તને ખબર છે? બહુ બહુ તો ફાંસી આવશે ને, ફાંસીએ ચડવા તૈયાર છું. એ સમય હતો, અંગ્રેજો ભારતીયોને જેટલી અપાય એટલી ફાંસી આપવા તૈયાર. એવા સમયની અંદર કલેક્ટરને
લાલાજીએ કહી દીધું કે ફાંસીએ ચડીશ, હાથી તો નહીં જ આપું. અને શું અદભુત પરિણામ! લાલાજીના વાક્યથી કલેક્ટર હલી ગયો, લાલાજીની ખુમારીથી વિચલિત થઈ ગયો અને એણે લાલાજીને હાથ જોડીને કીધું, દોસ્ત કોંગ્રેટ્સ, તારા સત્વથી હું પ્રભાવિત થયો છું ને આજથી હું નક્કી કરું છું હવેથી હું પણ જિંદગીમાં ક્યારેય શિકાર નહીં. આ સત્વ છે આ દેશમાં, આવા સત્વ હોવાના કારણે હજી આજે પશુઓ સુરક્ષિત છે.